નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઇન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચની અંદર વિષય ગુજરાતીમાં કાવ્ય નંબર પંદરસે સુભાષિતો એનો અભ્યાસ છે એ કરીશું સુભાષિત એટલે કે સરસ રીતે કહેવાયેલો અનુભવ તથા નીતિ વિચાર સુભાષિતોમાં બોધ રહેલો હોય છે અને તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી આપણને પ્રેરણા અને પ્રોત્સાહન છે એ મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ સુભાષિત એટલે શું એ જોઈએ તો અહીંયા આપણે કવિ કે છે કે સુભાષિત એટલે કે સરસ રીતે કહેવાયેલો અનુભવ અથવા તો નીતિનો વિચાર હવે સુભાષિતની અંદર આડકતરી રીતે શું રહેલો હોય છે તો કે બોધ અને તેમાં અનુભવનો નીચોડ હોવાથી તેમાંથી આપણને પ્રેરણા અને પ્રોત્સાહન છે એ બંને મળે છે અહીંયા આપણને પાંચ સુભાષિત છે એ આપવામાં આવેલી છે તેમાં સૌ પ્રથમ આપણે પહેલી સુભાષિત છે છે એ જોઈએ તો પહેલી સુભાષિતની અંદર આવ્યું કે જાતે કરવું જાતે રડવું જાત વિના સૌ જૂઠું જી જાતે જૂજવું જાતે વધવું જાત વડે ઉધરવું છે હવે તમારે એને લયબદ્ધ બધ ગાવી હોય તો આવી રીતે ગવાય જાતે કરવું જાતે રડવું જાત વિના સૌ જૂઠું જી જાતે ઝૂઝવું જાતે વધવું જાત વડે ઉધરવું જી અહીંયા કવિ કે છે કે જાત મહેનતને એ મહાન છે એ ગણાવે છે કવિ શું કહે છે કે કોઈ પણ કાર્ય હોય તો જાતે એટલે કે પોતાએ કરવું જોઈએ કોણે કરવું જોઈએ પોતાએ કરવું જોઈએ બીજા ઉપર છે છે એનો આધાર રાખવો જોઈએ નહીં રડવું રડવું એટલે શું કમાવું પોતાના પરિવારના ગુજરાન માટે કે હું તો કમાઈશ નહીં પણ હું મારા ઘરના લોકોનું પેટનો ખાડો છે એ ભિક્ષા માંગીને પૂરો કરીશ કવિ અહીંયા આપણને એવું કરવાની ના પાડે છે એ શું કે છે કે જાતે રડવું જાત વિનાશવ જૂઠું જો જૂઠું જો પોતાની મહેનત વગરનું બધું કેવું છે નકામું છે ખોટું છે એવું કઈ કવિ આપણને કહેવા માંગે છે જાતે જૂજવું જૂજવું એટલે શું કે લડવું કોઈ પણ સમસ્યા હોય તો એના સમાધાન સાથે જાતે લડવું જાતે ઉધરવું ઉધરવું શબ્દનો અર્થ થાય કે એ આફતમાંથી શું કરવું છુટકારો છે એ મેળવવો અહીંયા ઉધરવું શબ્દ છે એટલે કે આપતમાંથી સંકટમાંથી જાતે જ છે એ ઉગરી જવું કે બીજા કોઈની સહાય છે લેવી જોઈએ નહીં તો કે આ બળ છે એ જાત મહેનતનો મહિમા છે એ આ સુભાષિતમાં વિદ્યાર્થી મિત્રો વર્ણવાયો છે અને પારકી આશા સદા નિરાશ એ યુક્તિ બરાબર સમજી લઈને અપના હાથ જગન્નાથ એ માનીને ચાલવું જોઈએ એટલે કે અહીંયા બીજા કોઈ પણ વ્યક્તિની મદદની આશા છે એ સમાજની મદદની આશા છે એ રાખવી જોઈએ નહીં આપણે પરીક્ષા હોય તો આપણે વાંચીને પોતાની મહેનતે પેપર દેવાવું જોઈએ નહીં કે મારો ભાઈ બન કે બેન પણ પાકું કરશે અને એનામાંથી હું પ્રશ્નોના જવાબ લખી નાખીશ બની શકે કે એ દિવસે એ પણ શાળામાં ન આવે અને એણે પણ પાકું ન કર્યું હોય તો એની ઉપરની જે આશા હોય એ આપણે કેવી નીકળે નઠારી એટલે કે ખોટી પડે માટે પોતાની જાતે મહેનત છે એ કરવી જોઈએ હવે આપણે આગળનું બીજી સુભાષિત છે એ જોઈએ એમાં શું કહે છે તો કે નહીં નહીં આદર માને તે ઘર કદી ન ભલે કંચન વરસે તુલસી કંચન વરસે મે આ પ્રસિદ્ધ રામ ભક્ત તુલસીદાસ છે એને આ સુભાષિત છે એ લખી છે એ શું કે છે કે આવ નહીં આદર નહીં એટલે કે આદર સત્કાર આવકારો નહીં અહીં નહીં નયનમાં નયનમાં એટલે કે આંખમાં ને એટલે શું ન હોય સ્નેહ ન હોય આપણે જઈએ અને આપણા ભાઈ ઘરે આપણે જઈએ ભાઈ ઘરે અને એના ચહેરામાં એની આંખોમાં આપણા પ્રત્યે ને એટલે કે સ્નેહ છે એ ન હોય તો તુલસી આપણે કે છે કે તે ઘર કદી ન જોઈએ તેવા ઘરે આપણે ક્યારેય ન જોવું જોઈએ કંચન વર્ષે કંચન કેતા સોનું પછી ભલે ને એની એના ઘરે છે સોનાનો વરસાદ છે એ વરસતો હોય હવે વિદ્યાર્થી મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિ છે એ આતિથ્ય સત્કાર માટે ખૂબ જ છે એ જાણીતી છે હવે તમે કોઈના ઘરે જાઓ અને તમે જાઓ એની ખુશી એને ન થાય તો આપણે સમજી જવું જોઈએ કે એના ઘરે હું જાઉં છું એમાં તે વ્યક્તિ છે ખુશ નથી તો આપણે એના ઘરે જવું જોઈએ નહીં ભલેને પછી આપણે આપણો બાજરાનો રોટલો અને છાશ છે આપણને મુબારક એ લોકો ભલેને મેવા જમે તો કે આ સુભાષિતમાં આતિથ્ય ભાવનાની વાત છે છે જ્યાં પ્રેમ આદરભાવ ન ના હોય ત્યાં ગમે તેટલો ધન વૈભવ હોય તોય જવાય નહીં એવા સરસ રીતે દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો આ સુભાષિતને જોતા આપણને મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ છે એ દૂત એક સંદેશો લઈને કૌરવોની સભામાં એ હસ્તિનાપુર આવે છે ત્યારે એ લોકો એ દુર્યોધન ઈચ્છે છે કે કૃષ્ણ છે એ પોતાના મહેલના મહેમાન બને પોતાના ઘરે જમે પરંતુ કૃષ્ણ ભગવાન છે એ તો વિદુરના ઘરે જાય છે વિદુર છે એ માણસ હતા નીતિના જાણકાર હતા એટલે કે છે કે બંટઈનો રોટલો ને તાંજળિયાની ભાજી ચાલો ને ઓધવજી વિદુર ઘેર જઈએ એ ધૃતરાષ્ટ્રના છપ્પન ભોગને છે એ દુર્યોધનના છપ્પન ભોગને છે એ ઠોકર મારી દે છે અને એ વિદુરના ઘરની છાશ અને રોટલો અને તાંદળિયાની ભાજી છે એ જમે છે કેમ કે વિદુરની આંખોમાં ભગવાન માટે એના હૃદયમાં ભગવાન માટે પ્રેમ હતો આદર હતો અને સત્કારની છે એ ભાવના હતી આપણા કવિ કાગે પણ એક સરસ મજાની કવિતા છે લખી છે તમે મોટા ધોરણમાં આવો ત્યારે તમે ભણશો આઠમા ધોરણમાં કે હેજી તાર આંગણિયા પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે બરોબર ને એને સરસ મજાનો આવકારો આપવાનો છે અહીંયા તો શું હોય હવેના સમયમાં તો કે ઘર ઉપર લખ્યું હોય કે કૂતરાઓથી ચેતો રજા સિવાય અંદર આવવું નહીં બરાબર ને પહેલાં આવું નહોતું દરેક માણસ માણસ વચ્ચે ખૂબ જ પ્રેમ અને આદરની ભાવની સત્કારની ભાવના છે એ હતી હવે આપણે આગળની ત્રીજી જોઈએ તો કે ત્રીજી સુભાષિતમાં શું કહ્યું છે તો કે કડવા હોય લીમડા શીતળે બાય તોય પોતાની બાઈ શું કહ્યું છે કે કડવા હોય લીમડા વિદ્યાર્થી મિત્રો લીમડો કડવો હોય છે પણ એની છાયા છે એ કેવી છે શીતળ શીતળ તાપનાર એટલે કે ઠંડુ હોય એ ઠંડક આપે છે બધાને ખબર છે ખબર છે ને ભાઈ લીમડો કેવો હોય તો કડવો હોય એના પાન મોઢામાં ન તો તમે થૂથું કરી નાખો પણ એ કડવો છે છતાં કેવો છે એ ગુણકારી છે એની છાયા છે એ શીતળ છે હવે બાંધવ હોય બરોડા બાંધવ એટલે કે આપણા ભાઈ આપણા સગા એ આપણી સાથે બોલતા ન હોય તોય પોતાની બાય બાય એટલે કે એ આપણને હાથ અહીં હાથ અહીં મદદ સહકારના અર્થમાં આપણે ભલે એની સાથે બોલતા ન હોઈએ છતાં પણ આપણે જ્યારે મુશ્કેલીમાં હોઈએ જ્યારે સંકટમાં હોઈએ ત્યારે આપણો ભાઈ છે આપણને મદદ કરે છે તો આ સુભાષિતમાં કવિ છે એ કડવા લીમડાનો છે એ દાખલો આપીને કડવા લીમડાનો દાખલો છે એ આપીને આપણને સમજાવે છે કે ભાઈ ભાંડુ વઢકણા હોય તો પણ તેમને પોતાના લેખ લેખી તેમનો સાહસ સાથ સહકાર લેવો તેમાં જ શાણપણ છે એ વાત છે બતાવાય છે વિદ્યાર્થી મિત્રો બોર છે એ કાંટાવાળી વનસ્પતિ ઉપર ઉગે છે પરંતુ જ્યારે બોરને તમે ખાઓ છો ત્યારે ક્યારેય તમને કાંટા વાગતા નથી ગુલાબનું ફૂલ પણ છે એ પણ ક્યાં ઉગે છે તો કે કાંટાવાળા છોડ પર પરંતુ ક્યારેય ગુલાબની

ઉભું રહે છે સુતેલાનું દિશે સૂતું સુતેલાનું છે એ સૂતું રહે છે અને ચાલે ભાગ્ય ચલંતનું અને જે માણસ સતત પરિશ્રમ કરે છે એનું નસીબ છે એ આપણને ચાલતું દેખાય છે એટલે કે અહીંયા મહેનતનો મહિમા છે સુભાષિતની અંદર પુરુષાર્થનો મહિમા મહેનતનો મહિમા છે એ દર્શાવવામાં આવ્યો છે અને એ દ્વારા કવિ આપણને કે છે કે મહેનત છે એ કરવી જોઈએ મહેનત વગર છે એ બધું કેવું છે નકામું છે બધું કેવું છે ખોટું છે હવે આપણે કહીએ કે ઉદ્યમેન સંસ્કૃતમાં એવી સુભાષિત આવે છે છઠ્ઠા કે સાતમા ધોરણમાં કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતી મનોરથે નાહી સુપ્ત શિહસ્ય પ્રવિશંતી મુખ્ય મૃગા એટલે કે ઉદ્યમથી જ કાર્યો છે એ પાર પડે છે મનના મનોરથો કરવાથી નહીં સુતેલા સિંહના મોઢામાં હરણાવો આપોઆપ આવી જતા નથી એટલે કે અહીંયા પરિશ્રમનો મહિમા છે એ કવિ આપણને દર્શાવે છે હવે આપણે આગળની સુભાષિત છે એ જોઈએ પાંચમી તો પાંચમામાં કયું છે હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય શું કહેવું છે કે આ શુભાષિતની અંદર ઉદ્યમ અને ખંતનો મહિમા છે દર્શાવવામાં આવ્યો છે કવિ કહે છે કે કામ ગમે તેટલું મુશ્કેલ હોય પરંતુ એ ઉદ્યમથી પરિશ્રમથી મહેનતથી એ જલ્દી થાય છે ખંત જો દિલમાં હોય જો તમારામાં ચીવટપૂર્વક લાગ્યા મંડ્યા રહેવાનો મહેનતપણાનો ગુણ ચીવટ કાળજી હોશ હોય તો કદી ન ફોગટ જાય તો તમારું કામ છે ક્યારેય ફોગટ થતું નથી

બાંધવ તો ભાઈ સગા બાંય તો હાથ અહીં મદદ સહકારના અર્થમાં ભાગ્ય તો નસીબ દિશે તો દેખાય ચલંતનું એટલે ચાલનારનું ઉદ્યમ તો મહેનત ખંડ તો ચેવટપૂર્વક લાગ્યા મીંડ્યા રહેવાનું મહેનતપણાનો ગુણ ચીવટ એટલે કાળજી હોશ અને ફોગટ એટલે નકામું વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનો લેક્ચર પૂરો થાય છે સ્વાધ્યાય છે એ આપણે આગળના લેક્ચરની અંદર ભણીશું હોમવર્કની અંદર તમારે પાંચે પાંચ સુભાષિતો અને એની નીચે જે જે એના અર્થ છે એ સમજાવ્યા છે તે એક વખત રફ નોટની અંદર સમજૂતી સાથે છે એકવાર લખવાના છે તો આગળનું સ્વાધ્યાય છે આગળના લેક્ચરમાં કરીશું ત્યાં સુધી આવજો